સાથે આજે દુર્વાષ્ટમી છે, દુર્વાષ્ટમી પણ છે અને સાથે સાથે આજે રાધાષ્ટમી પણ છે. તો આ બંનેનો એક સુંદર સંયોગ આજના દિવસ માટે બનેલો છે. દુર્વે અમૃત સંપન્ને સતમૂલે શતાંકુરે સત પાતક સંહસ્ત્રી શતમ આયુષ્ય વર્ધિની. આ દુર્વાનો મંત્ર છે, ધરોનો મંત્ર છે કે દુર્વે અમૃત સંપન્ને સતમૂલે, એને સો એના જો એક સો ગાંઠો છે, સતમૂલે સત અંકુર સો એના અંકુર છે. તો દુર્વે અમૃત સંપન્ને સતમૂલે શતાંકુરે સત પાતક સંહસ્ત્રી, એક નહીં, બે નહીં, ચાર નહીં, પચીસ પચાસ નહીં, સો પાપોને એક દુર્વા ભગવાન ગણપતિને જો ચડાવી દો તો સો પાપનો નાશ થાય. તો સત પાતક સંહસ્ત્રી અને આ દુર્વા હંમેશા આયુષ્યનું વર્ધન કરે છે. તો આવી આજે આ ભગવાન ગણપતિને ધરો ચડાવી અને આજના દિવસ માટે જો ભગવાનની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારો લાભ થાય. મિત્રો, જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ જન્મ્યા, ત્યારબાદ પંદર દિવસે એટલે કે ભાદરવા મહિનાના આ શુક્લ પક્ષની આઠમે રાધાજીનો જન્મ થયો. અને રાધાજીને કોણ ન ઓળખે, સુખદેવજી મહારાજના ગુરુ. હે, આમ તો એમ કહેવાય કે ભગવાનની અષ્ટપટરાણી છે, 16108 રાણીઓ છે, પણ કોઈનું નામ કોઈ લેતું નથી. નામ જ્યારે લેવાનું આવે ત્યારે રાધા કૃષ્ણનું નામ લેવામાં આવે છે. કોઈ સારા પ્રેમની વાત કરવામાં આવે ત્યારે રાધા કૃષ્ણના પ્રેમની વાત કરવામાં આવે છે. કારણ કે અહીંયા સંવાદની સાથે સાથે સમર્પણની ભાવના પણ છુપાયેલી છે. ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ કદાચ આ જગતમાં બીજે ક્યાંય નહીં જોવા મળે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રભવ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. રાધાની તો જેટલી વાતો કરીએ પુરાણની અંદર, ખૂબ જ રાધાની સારી સારી વાતો આપણને જોવા મળે છે. કૃષ્ણ પ્રત્યેનો સમર્પણનો ભાવ એ રાધાનો જે છે, કદાચ જગતમાં એ પછી કોઈનો નથી બન્યો. આવી એક પવિત્ર આજ્ઞા યાદ કરવા જેવી આ રાધાષ્ટમી પણ છે, તો એને પણ યાદ કરવી જોઈએ. આજના દિન વિશેષની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવાર છે. તો એમ કહેવાય છે કે જીવનમાં સૌંદર્ય જે છે એ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તો એમ કહેવાય છે કે સૌંદર્ય મેળવવા માટે, રવીન્દ્રનાથ ટાગોરજી એમ કહેતા કે સૌંદર્ય મેળવવા માટે સુંદર બનવું પડે. મતલબ ઘણી વખત તમે ચામડીથી સુંદર બનો છો એ મહત્વનું નથી, સૌંદર્યવાળા તમારા વિચારો, સૌંદર્યવાળી તમારી કાર્યશૈલી, સૌંદર્યવાળું તમારું જીવનનો એક ઓપ જે આપણે આપીએ છીએ, સવારમાં ઉઠીએ ત્યારથી માંડીએ સુંદર ક્રાંતિવાળું મોઢું આપણને જોવા મળે, હસમુખો ચહેરો આપણને જોવા મળે, તો સમજી લો કુંડળીમાં શુક્ર આપણો બળવાન છે. કારણ કે જેની કુંડળીમાં શુક્ર બળવાન હોય એ ચાહે 65% તો સુખી હશે જ, પણ છતાંય એનો જે ચહેરાનો જે ભાવ છે એ તમને જોવો ગમે. ઘણી વખત આપણે નહીં કહેતા સવારમાં કોનું મોઢું જોયું, આખો દિવસ મારો ખરાબ ગયો, સમજી લો એની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક શુક્ર નબળો પડેલો હશે. અને પછી એને ખબર પડે કે હારું દર્પણમાં મારું જ મોઢું મેં જોઈ લીધું છે. આવું પણ ઘણી વખત બનતું હોય છે, પણ આશ્ચર્યની વાત નથી, આ શુક્રની વાત છે. કારણ કે સૌંદર્યનો કારક શુક્ર જે છે એ અંદર અને બહારની સુંદરતા પ્રાપ્ત કરાવડાવે છે. બીજું, મજબૂત જો શુક્ર હોય, બળવાન જો શુક્ર હોય તો એ માણસને શિખરો સર કરાવડાવે. જીવનમાં એમ કહેવાય છે કે સાવ દરિદ્રતામાં ગરીબાઈમાં જન્મેલો જીવ એ મોટો થતો જાય, શુક્ર કુંડલીમાં જો બળવાન હોય તો એ અતિ ધનાઢ્ય બને છે. અતિ ધનાઢ્ય બને એટલું જ નહીં, એ પોતે પોતાના જે કંઈ વિચારો છે વિચારોને સ્થિર કરી અને ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધી શકે છે. આવું શુક્રનું બળ આપણને પ્રાપ્ત થતું કુંડળીમાં જોવા મળે છે. એથી આગળ વાંચીએ કે વૈભવ જો આપતો હોય તો એ શુક્ર આપે છે. પણ જીવનમાં સાચો વૈભવ કયો? માણસના જીવનમાં સંપત્તિ મળી જાય પછી સુખ મેળવવા માટે એને ફાંફા મારવા પડતા છે. કોઈક સાહિત્યકારે બહુ સરસ લખ્યું છે કે બાલ્યકાળની અંદર એ વિદ્યા પ્રાપ્તિ માટે માણસ પ્રયત્ન કરે છે, યુવાવસ્થાની અંદર ધન મેળવવા માટે પ્રયત્ન કરે છે, અને વૃદ્ધાવસ્થામાં ભોગવવાનું હોય છે. તો આ ત્રણેય વસ્તુઓ શું આપણી શક્ય છે? તો અહીંયા શાસ્ત્ર એમ કહે છે કે યુવાનીની અંદર માણસ સંપત્તિ સ્વાસ્થ્યના ભોગે મેળવે છે. મતલબ ગમે એમ તબિયત બગડતી હોય, ગમે એટલું થતું હોય, પછી માણસ પૈસાની પાછળ હાય પૈસો લાવો પૈસો હાય પૈસો લાવો પૈસો કરતો હોય, એમ કરતાં કરતાં ધન ભેગું કરે, પણ એમાં સ્વાસ્થ્યનું જતું રહે. અને જ્યારે ઉંમર થઈ જાય અને જ્યારે સ્વાસ્થ્ય બગડે તબિયત બગડે ત્યારે પાછું આ જ પૈસા વાપરવા પડે એના કફ કાઢવા માટે, આ જ પૈસા વાપરવા પડે એના કેન્સરના ઓપરેશન માટે, આ જ પૈસા વાપરવા પડે એના બલૂન મૂકવા માટે અથવા તો કોઈપણ હૃદય રોગની બીમારીઓ માટે. તો સંપત્તિ શું કામની? તો એટલા માટે કુંડળી એમ કહે છે કે સૌંદર્યનો કારક શુક્ર જ્યારે બળવાન બનતો હોય ત્યારે વ્યક્તિના જીવનમાં એક ઓપ આવે છે. અને કદાચ શુક્ર બળવાન ન બનતો હોય તો બળવાન બનાવવાના પ્રયત્ન પણ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. કારણ કે શ્રી કામ સિદ્ધિ કામોવા ગ્રહ યજ્ઞમ સમાચરિત, વ્યક્તિની સાચી જે ઓળખ છે એ શુક્ર છે. સૌંદર્યનો કારક આ શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે, મતલબ બુધની રાશિમાં નીચનો બને છે. જે વ્યક્તિ વધારે પડતું બોલતો હોય એ ગમે એટલો સારો હોય પણ છતાં ક્યાંક ને ક્યાંક અટવાવાનો જ, કારણ કે અતિ ભલો ના બોલનો. પણ જે માણસ સાવ ચૂપ રહેતો હોય, કશું ના બોલતો હોય, એ નકામો, તો અતિ ભલો ના ચૂપ. કારણ કે વરસાદ પર વાતાવરણ છે, ઘણી વખત વરસાદ આપણને સારો લાગે પણ એક ધારો વરસ વરસ કરતા આપણને સારો ન લાગે. 10 વર્ષ પછી આવેલો આપણો મિત્ર આપણે એને ભેટી પડીએ તો પછી છોડીએ જ નહીં. તો ઘણી વખત આ અતિ સર્વત્ર વર્જિતની ગતિ આપણને શુક્ર દ્વારા ઓળખાણ થાય છે. તો મતલબ કે વ્યક્તિની સાચી ઓળખ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય છે. મીન રાશિમાં શુક્ર હંમેશા ઉંચનો બને છે, એમાં ખાસ કરીને જે પોઈન્ટ બતાવવામાં આવેલા છે એ પોઈન્ટ પ્રમાણે જો શુક્ર કુંડળીમાં હોય તો શુક્ર ઉંચનો બને છે અને એના કારણે વ્યક્તિના જીવનમાં એક સાચો અને સારો વૈભવ પ્રાપ્ત થાય છે.
બે રાશિ શુક્રની છે, એક વૃષભ રાશિ શુક્રની છે, એક તુલા રાશિ શુક્રની છે. તો તુલા અને વૃષભ રાશિમાં શુક્ર સ્વરાશિસ્થ બને છે, તો આ શુક્ર પણ બળવાન જો હોય તો માણસને વૈભવના શિખરો સર કરાવી સાચું શુક્રને શાંતિ પ્રદાન કરે છે. સાથે સાથે આ જ શુક્ર જો કેન્દ્રમાં આવી રીતે પડ્યો હોય કે પોતે બળવાન હોય અને કેન્દ્રમાં પડ્યો હોય તો સમજી લે સારામાં સારા યોગ કરે છે. પાંચ મહાપુરુષ યોગમાંનો એક માલવ્ય યોગ છે એ પણ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય છે, જે ધનાઢ્યોની કુંડળીમાં જોવા મળે છે. તો મિત્રો તમે પણ તમારી કુંડળી ખોલી જુઓ કે શુક્ર ક્યાં છે, શુક્રને જુઓ અને કદાચ શુક્ર સારો હોય તો વધારે સારો બનાવવા માટે પ્રયત્ન કરો. અને શુક્ર ક્યાંક ને ક્યાંક જો ખરાબ પડ્યો હોય, છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં પડ્યો હોય, ખોટી રાશિમાં પડ્યો હોય, ખોટા ગ્રહો સાથે યુતિમાં પડ્યો હોય, ત્યારે શુક્રની પૂજા દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ કરી શકાય છે. આ થયું આપણું દિન વિશેષ. મિત્રો આજના શુભાંકની જો વાત કરીએ, કયો અંક એવો છે કે જે મને તમને લાભ કરાવડાવે, સારા કામ કરવા છે, સારું કર્મને આગળ વધવું છે, તો આજના દિવસ માટે છ નો અંક તમારા માટે શુભત્વને આપવાનો છે. તો છ છ જ્યાં આવતા મને પંદર એટલે પાંચ ને એક છ એટલે પંદર થઈ ગયા, તો પંદર નો અંક પણ સારો. એ પ્રમાણે તમે જોવો છો ચોવીસ ચાર ને બે છો, એ પણ અંક તમારો છ નો થઈ ગયો. તો આ પ્રમાણે છ છ જ્યાં આવતા હશે એ બધું જ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળું રહેશે. શ્વેતાંગમ હંમેશા આજના દિવસ માટે સફેદ રંગ ખૂબ જ લાભ કરાવડાવવા હોય છે. એનો મતલબ કે દૂધનું સેવન કરવામાં આવે, દહીંનું સેવન કરવામાં આવે, સફેદ વસ્તુઓનું સેવન કરવામાં આવે, કેળાનું સેવન કરવામાં આવે તો એ માણસના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ભગવાન શિવને દૂધ ચડાવવામાં આવે, ભગવાન ગણપતિને દૂધની સાથે કેસર ચડાવી અને ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે. નાના નાના બાળકોને કંઈક વેચવાનું હોય સ્કૂલમાં નજીક હોય અને નજીકના સ્કૂલોને દૂધ વેચવું હોય તો કેસરવાળું દૂધ વેચી શકાય. મતલબ કે આવી કોઈપણ સફેદ વસ્તુ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળી છે. દૂધીઓ રંગ પણ ખૂબ જ સારો લાભ કરાવડાવે આજના દિવસ માટે. શુભ સમયની જો વાત કરવામાં આવે તો કયો સમય અત્યારે શુભ છે અત્યારે આપણા માટે આજના દિવસ માટે, તો એ મધ્યાહનનો કાળ. બપોરે બરાબર 12 કલાક ને 15 મિનિટ પૂરી થાય અને 12 કલાક ને 16મી મિનિટ બેસે, મતલબ કે વિજય મુહૂર્તની શરૂઆત થઈ ગઈ. કોઈ પણ સારું કામ કરવાનું હોય, દીકરા દીકરીના વિશાળ માટે કોઈ વાત કરવાની હોય, કોઈને ફોન કરવાના હોય, ધંધાકીય ક્ષેત્રમાં દસ્તાવેજો કરવાના હોય, કોઈ પણ કોર્ટ કચેરીના કામકાજ કરવાના હોય, વ્યવહારના કોઈ પણ કામ હોય, વ્યવસાયના કોઈ પણ કામ હોય, અથવા તો કોઈ પણ પ્રકારના કામની અંદર 12 ને 16 મિનિટથી શરૂ કરો અને બરાબર 1 કલાક ને 10 મિનિટ સુધી, આટલો સમય આપણા માટે સારામાં સારો સમય ગણાય, જેને આપણે વિજય મુહૂર્ત કહીએ, જેને આપણે અભિજીત કહીએ. તો સારામાં સારો શ્રેષ્ઠ સમય આજના દિવસ માટે આ રહેશે. પણ કલંક વગર જે પ્રમાણે સાચી શુદ્ધિ નથી મળતી એ જ પ્રમાણે રાહુકાળની જો વાત કરવામાં આવે તો સવારમાં 11 કલાક ને 1 મિનિટથી 12 કલાક ને 43 મિનિટ સુધીનો જે ગાળો છે એ ક્યાંક ને ક્યાંક રાહુકાળવાળો છે. તો અહીંયા 12 ને 16થી શુભત્વની પ્રાપ્તિ થાય, પણ 12 કલાક ને 43 મિનિટ સુધી પાછો રાહુકાળ ચાલે છે. મતલબ કે સારું કામ 12 ને 43 પછી આપ કરી શકો છો, પણ રાહુકાળ સાચવવા જેવો સમય રહેશે. શુભત્વની દિશા આજે આજે છે દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશાની મુસાફરી જેને આજે કરવાની હોય એ ચોક્કસ કરજો, પણ દક્ષિણ દિશા સિવાયની બીજી મુસાફરીઓ કરવાના હોય તો 10 ડગલા દક્ષિણ દિશા તરફ ચાલી અને પછી જે સ્વર ચાલતો હોય સ્વર પ્રમાણે પહેલું ડગલું માંડશો તો શુભત્વની પ્રાપ્તિ થશે. અગ્નિખૂણો જેને કહી શકાય કે એ પૂર્વ અને દક્ષિણની વચમાં ભાગમાં આવે છે, એ અગ્નિખૂણાની મુસાફરી બને ત્યાં સુધી આજના દિવસ માટે ટાળવા પ્રયત્ન કરો. બહુ એવું લાગતું હોય કે આ મુસાફરી કરવી જ પડે એવી છે તો એવા સમયે માતા પિતાના આશીર્વાદ, ગુરુજનોના આશીર્વાદ લઈ કુળદેવીને દીવો કરીને પછી યાત્રાનો આરંભ કરજો. કદાચ આ દેવતાઓના આશીર્વાદ આપણા માટે શુભત્વની પ્રાપ્તિ કરાવડાવશે. ચલો મિત્રો, સારી સારી વાતો તો કરી લીધી, પણ રાશિની જે ભવિષ્યની વાત છે કે આજનો મારો દિવસ કેવો રહેશે, શું કરવાથી મને લાભ થાય, મારી રાશિ મારે શું કહી રહી છે, ચલો આજે રાશિને પણ ઓળખી લઈએ. મેષ રાશિની વાત કરવામાં આવે, અલય અક્ષરવાળા મેષ રાશિના જાતકો માટે કોઈ પણ સારા કામ તમારા હાથે કરો ને આજના દિવસ માટે. ખાસ કરીને ધાર્મિક કાર્ય હોય, ધાર્મિક કાર્યમાં એવું નહીં ભગવાનની પૂજા જ કરવી, ધર્મ ધારયતે ઇતિ ધર્મ, મને જે શુદ્ધત્વ લાગે, મને જે સારું લાગે એવું કર્મ કરું, સારી બુક વાંચું એ પણ મારા માટે ધર્મ છે, સારા કોઈના આશીર્વાદ લઉં એ પણ મારા માટે ધર્મ છે, સારી કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરું એ પણ મારા માટે આશીર્વાદ છે. તો આ બધું ધર્મની વાતમાં આવી જાય છે. તો આજે ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આવી પ્રબળ દેખાઈ રહી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજ આજના દિવસ માટે કદાચ જો તમારા હાથમાં આવી જાય અથવા તો કરવા પડે એવા જ હોય તો આજના દિવસ માટે થોડું સાચવવું એટલા માટે પડશે કે ચંદ્ર પણ થોડુંક નબળું પડી રહ્યું હોવાના કારણે નુકસાન ન થાય એના માટે થોડું ધ્યાન રાખવું પડશે. બીજું, જૂનું એટલું સોનું કહેવાય છે અને એમ કહેવાય છે જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે જો તમને લાભ કરાવડાવે તો સમજી લો તમારા ઘણા બધા કાર્ય પરિપૂર્ણ થશે. તબિયતની બાબતમાં થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતાની આજે પ્રાપ્તિ થશે. વૃષભ રાશિ, બહુ બહુ અક્ષર છે તો રાશિ વૃષભ છે. વૃષભ રાશિનો સ્વામી મેં કહ્યું એ પ્રમાણે શુક્ર છે, કોઈ સારા ધનલાભની શક્યતાઓ દેખાય તો માણસ કેટલો રાજી થાય અને એમાં અચાનક આવી પડે હાથમાં ખોળામાં આવી જાય કેવો આનંદ થાય, કંઈક આવો જ આ ભાવ આજે તમારા જીવનમાં થવાનો છે, આજે દિવસ તમારો સારો છે. આર્થિક ધનલાભની આકસ્મિક ધનલાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. પારિવારિક જીવનમાં આજના દિવસ માટે થોડો તનાવ રહેશે, પણ આવા તનાવપૂર્વકના સંબંધોમાં શું કરવું છે, મૌનમ સર્વાર્થ સાધનમ બને એટલું મૂંગારો તો બહુ મજા આવશે. યાત્રા પ્રવાસના યોગ પણ આજે સારા બની રહ્યા છે. માનસિક ચિંતાઓથી જેટલા વધારે દૂર રહેશો એટલું સકારાત્મક વિચારસરણી તમને આગળ જતા ખૂબ જ સારો ફાયદો કરાવડાવશે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષરવાળા મિથુનના જાતકો માટે નાના મોટા કોઈ પણ પ્રકારના રોકાણ હોય તો સમય થોડો ઉત્તમ દેખાઈ રહ્યો છે. પરિવારનો સહયોગ ચોક્કસ આપને મળશે. નોકરિયાતને નોકરીમાં, ધંધાથી માણસને ધંધામાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે.
जूना मित्रों की मुलाकात पर लाभ करावड़े एवं सुंदर योगों मिथुन राशि जातकों बनी रहा है। आ थी मेष थी माँ ने मिथुन राशि सुधीना जातकों की यात्रा। हवे एक कॉलर मित्र ने पण लई लईए। हेलो हेलो जी, मारो नाम मारी बेन नो बाबो छे 2591। એનું નામ શું છે? નીતિશ। નીતિશ જન્મ તારીખ? જન્મ તારીખ 2591। સમય? સમય 12:45। 12:45 બપોરે? બરાબર। જન્મ સ્થળ? આંધ્રપ્રદેશ આદોની। આંધ્રપ્રદેશ કયું ગામ? આદોની। હવે ક્યાં ઓધું મારે આકો? તમારું શું નામ? મારું નામ જોલી। જોલીબેન ચા ક્યારે પીધી હવરમાં? ચા પીતા જ નથી। તો પછી કેમ આમ ધીમું ધીમું બોલો છો? પીતા ના આવે તો પછી મૂડ હોવો જોઈએ ને, કદાચ ચા પીવાનું રાખો। હવે કોના માટે? નીતિશ માટે શું પ્રશ્ન છે મને કહો। આપણે કે બાબુ છે ને, ધંધામાં મન નથી લાગતો, જતો નથી ધંધો કરવા, કાપડ નો ધંધો છે, અને અને શું કરવું, અને લગ્ન નો યોગ ક્યારે છે? લગ્નના યોગ માટે કદાચ તમારે હજી માર્ચ એપ્રિલ મહિના સુધી થોડી રાહ જોવી પડશે, કારણ કે ડિસેમ્બર મહિના પછી કોઈ સારી છોકરી મળે તો માર્ચ એપ્રિલની અંદર સારા યોગ બની રહ્યા છે। મતલબ 2020 નું વર્ષ એના માટે સારું છે। 2021ના માર્ચ એપ્રિલ મહિના સુધીનો ગાળો એના માટે લગ્ન યોગ માટે સારો છે। વ્યવસાયની અંદર જો વિચાર કરવામાં આવે તો ક્યારેક ક્યારેક ઉતાવળિયો નિર્ણય લેવાનો હોય, ઉતાવળિયો સ્વભાવ હોય, ક્યારેક ક્યારેક ક્રોધ અને જીદ હોય, ક્યારેક ક્યારેક માતા પિતાની અવગણના હોય, ક્યારેક ક્યારેક જે કામ એને કરવું છે એમાં જીવ ન લાગતો હોય, આ બધા મંગળ પ્રભુત્વવાળા કામકાજ છે। તો આવા સમયે મંગળવારના દિવસે ગોળ થોડો લેવાનો, થોડા ઘઉં લેવાના, ઉંબરા ઉપર ઉભા રહી અને માથા ઉપરથી 7 વાર એને ઉતારવાના અને ત્યારબાદ ગાયને ખવડાવવાના। જો લાલ ગાય હોય તો વધારે સારું, બાકી લાલ ગાય ગોતવા નહીં જવાનું। ઘણી વખત એવું થાય કે લાલ ગાય ગોતવામાં આખો દડો નીકળી જાય, ધંધો ક્યારે કરવો, મારે જે કીધું એ તો કરવું જ પડે, આવું નહીં તો પછી સફેદ ગાય પણ ચાલે। પણ મતલબ ગાયના પેટમાં આ વસ્તુ જશે તો તમારા ભાઈના કાર્યની સિદ્ધિ થશે, નીતિશના કાર્યની સિદ્ધિ થશે। સ્વભાવમાં ઉગ્રતા છે તો આપણે બાજરીના લોટમાંથી જે રાબ બને છે મંગળવારના દિવસે આ રાબ થોડી બનાવી અને પીપળાના થડમાં રેડવામાં આવે, થોડી પોતે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરે તો પણ એના કાર્યક્ષેત્રમાં, એના ધંધાકીય ક્ષેત્રમાં સુધારો જોવા મળશે। ત્રીજું, એક લાલ નાળાશડી અથવા લાલ રંગનો કોઈ પણ પ્રકારનો જે ભાગ છે એને જમણા હાથના કાંડે બાંધવાનો રહેશે અને દરરોજ સવારમાં ઓમ ગં ગણપતયે નમઃ અને ઓમ હ્રીમ ભૌમાય નમઃ આ મંત્રના જાપ કરી અને જો એ આગળ વધશે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે। હવે વાત કરીએ આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો, તો આજે કર્ક રાશિના જાતકોને આવકમાં સારા વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે, કામકાજમાં તો ફાયદો થશે, પાર્ટનર સાથે યાત્રામાં જવાનું થાય અથવા તો વિચારોની મિત્રતા કેળવાય અને વૈચારિક યાત્રાઓ તમારા ભાગીદાર સાથે, પાર્ટનર સાથે અથવા તમે જેને વધારે પ્રિય હોય, તમને જે વધારે પ્રિય હોય એવા વ્યક્તિ સાથે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સાથીઓનો સહકાર આજના દિવસ માટે ખૂબ જ સારો મળશે। સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિવાળા જાતકો માટે ધંધાકીય કોઈ પણ કામકાજમાં, ખાસ કરી નવું કામકાજ કરવાનું હોય તો આજની ધરો આઠમ છે, દુર્ગાષ્ટમી છે, કોઈ પણ સારું કામ કરી લેજો, સહયોગીઓ દ્વારા લાભ થાય, પણ માતા પિતાનો જેટલો આશીર્વાદ તમને આજના દિવસ માટે મળશે તો તમારા માટે ખૂબ જ સારું રહેશે। બીમારી કોઈ પણ પ્રકારની નાની મોટી હોય તો આજના દિવસ માટે થોડોક આરામ કરજો, કારણ કે આગળ જતા તમારે ઘણા બધા કામ કરવાના છે। તો કન્યા રાશિ, પઠો અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે એક વસ્તુને ધ્યાનમાં રાખજો, ઉધારીથી બચજો આજના દિવસ માટે, કારણ કે દેવું અને વાળ કેટલા અને ક્યારે વધે કંઈ નક્કી નથી હોતું, કદાચ વાળ તો કપાવી શકાય પણ દેવું તો એવું થઈ જાય કપાતું હોતું નથી, ધ્યાનમાં રાખવું પડશે, પૈસાની બાબતમાં સાચવીને નિર્ણયો લેવા પડશે, સારા સમાચાર મળશે, સગા વહાલાઓ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। તો આ થઈ મેષથી માંડી અને કન્યા રાશિ સુધીની યાત્રા, આપના કોલર પણ લેવા છે, એ સાથે ઘણું બધું લેવું છે, પણ એક નાનકડા વિરામ બાદ આપણી સ્માઇલની સુરક્ષા સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું। તુલા રાશિની વાત કરીએ તો ર અને ત અક્ષરવાળા તુલા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, ચાલો જોઈ લઈએ। તબિયતની બાબતમાં તુલા રાશિવાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે, સ્વભાવને થોડો સરળ બનાવવો પડશે આજના દિવસ માટે, યાત્રા પ્રવાસ જો કરવા જેવા લાગે તો જ કરજો, બાકી બને ત્યાં સુધી યાત્રા પ્રવાસથી આજના દિવસ માટે થોડું બચવું સારું, કોઈ પણ સારું કામ થશે તો ચોક્કસ એની સરાહના આજના દિવસ માટે થવાની છે, મતલબ તમારું માન વધવાનું છે આજના દિવસ માટે, તો આવા કામકાજની અંદર ધ્યાન રાખીને આગળ વધો, સારી સફળતાની પ્રાપ્તિ થશે। વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરતા હોય ત્યારે 100 ગણે ગણિત પાણી પીજો, કારણ કે ધોખાઘડીથી બચવાનું રહેશે આજના દિવસ માટે, ઘણી વખત કામ થઈ જાય પછી એમ થાય કે ડફોડ કૂટાણા કારણ વગરના, આવું ન થાય એના માટે થોડુંક ધ્યાનમાં રાખજો, સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના, વિચારો કરવાના હોય તો સાચવીને કરજો, સાથીઓનો સહકાર તો ચોક્કસ મળશે પણ તબિયતની બાબતમાં પણ આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। ધનરાશિ, ભ ધ ફ અને ઢ અક્ષરવાળા ધનરાશિવાળા જાતકોને
आवक में एक सारी वृद्धि देखाई रही है आज दिवस में, मतलब कि कंक जो कर रहा छो एम कंक नव सारू थे, जीवन साथी स्नेह मिली रहे, कामकाज में सफलता थोड़ी धीमी है, परिवार सहयोग आज दिवस में चौक्स मे एवं योग धन राशि जातकों आज दिवस बनी रहा है। मकर कुंभ और मीन राशि, तो मकर राशि एट ख ने जो जेना अक्षर से जातकों रोकाण समय सारो नहीं, परिवार कदाच कोई सारा प्रवास यात्रा योग बने, धंधाकीय क्षेत्र में थोड़ा सावधानी राखी पड़े, खर्चाओ पर थोड़ा काबू राखो पड़े, जो आ प्रमाण करवामां आवे तो मकर राशि वाला जातकों ने बीजी कोई विशेष चिंता करने कारण नहीं रहत। कुंभ राशि की बात करिए तो राशिमंडल की 11मी राशि शनि की मूल त्रिकोण राशि है, मित्रों की थोड़ी मानसिक व्यथा आज दिवस में रहे, बीजू शत्रुपक्ष की थोड़ी सावधानी राखी पड़े, नौकरी धंधा में तो लाभ की शक्यताओं प्रबल दिखाई है, भागीदारी साथ कदाच थोड़ा मन मोटा रहे तभी संभावनाओं दिखाई रही है, थोड़ा आ प्रमाण साचवी कामकाज करजो। मीन राशि द चो जो ने थो जेना अक्षर सेवा जातकों में अति विश्वास मानस ने नुकसान करे, खास कर जयरे वाहन चलावता हो त्यारे गति ने मध्यम राखजो, कारण के वाहन चलावामां थोड़ी काळजी राखवी पड़शे, धंधाकीय क्षेत्र में मेहनत वधशे, उधारी थी बचवानुं रहेशे, कोईपण व्यक्ति पर मुकेलो आंधळो विश्वास नुकसान न करावे एना माटे थोड़ी काळजी राखी अने आगळ वधवानुं रहेशे। आथे मेष थी माडी अने मीन राशि सुधीना जातकोनी यात्रा, एक कॉलर आपणी साथे जोडाया छे। हेलो, हेलो जी, जय गणेश। આગળ લગાવું છું, મતલબ કે આ ડોક્ટર નહીં પેલો માદા માણસને હાજા કરે, હું તો જ્યોતિષી વાળો ડોક્ટર છું, પીએચડી કરેલો ડોક્ટર છું, એટલે શરદી કફ અને સળેખમ એ ઋતુજન્ય છે, શિયાળો છે, ઉનાળો છે અને ચોમાસું છે, આ ત્રણ પ્રકારની સિઝનો આપણને જોવા મળે છે, અને એટલા માટે ભાદરવા મહિનામાં પિતૃઓને જમાડતી વખતે આપણે લાડવા ખવડાવીએ છીએ, અને ચૈત્ર મહિનામાં પિતૃઓને જમાડતી વખતે આપણે લાડવો ખીર ખવડાવીએ છીએ, આનું કારણ શું છે કે આ ઋતુજન્ય બીમારીઓ છે। અત્યારે જે શરદ ઋતુ આવે શરદને યમની દાઢ માનવામાં આવે, એટલે રોગના પ્રતિકારક શક્તિ ઘટી જાય અને રોગ વધવા માંડે, આવી બધી બાબતો આપણને જોવા મળે છે, પણ આપણું ભવિષ્ય તો સારું છે, સારા થવા માટે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો, તમારી રાશિ પ્રમાણે જો જોવા જઈએ, તમારી કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો રાહુ મહારાજની થોડી અવકૃપાના કારણે શારીરિક પીડાઓ વારંવાર અનુભવાતી હોય, તો આવા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રને યથાશક્તિ જાપ કરવા જોઈએ, પીપળાના થડની નીચે બુધવારે બેસી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, સવારમાં નરના કોઠે તલનું સેવન કરવું જોઈએ, વાયડા કોઈપણ પ્રકારના ખોરાકો એનાથી મુક્ત થવું જોઈએ, ઠંડા પીણાઓનો ત્યાગ કરવો જોઈએ, આ બધું જો વ્યવસ્થિત કરવામાં આવશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે। મિત્રો આ થઈ આપણા આજના ભવિષ્ય દર્શનની વાત, હજી આગળ આપણે જાણવું છે કયા પ્રકારની શુદ્ધિ થાય તો શુભત્વની પ્રાપ્તિ થાય, અશુભત્વવાળા યોગ મારા કયા છે, કયો મંત્ર મને લાભ કરાવશે અને શું કરું, કયું દાન કરું તો જીવન સફળ આજનું બને, આના માટે પણ આપણે વાત કરવી છે, એક નાનકડા વિરામ બાદ।